સંખ્યાની પેટર્ન. હવે આપણે સંખ્યાની કેટલીક પેટર્ન જોઈએ. દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો. અહીં આપણને તોરણ આપેલ છે, એક પછીની જે સંખ્યા છે ત્રણ, એટલે કે બે સંખ્યા આપણે ઉમેરતા જવાનું છે. એટલે એક પછી ત્રણ આવશે, ત્રણમાં બે ઉમેરીએ એટલે પાંચ આવશે, પાંચમાં બે ઉમેરીએ એટલે સાત આવશે, અને સાતમાં બે ઉમેરીએ તો નવ આવશે. ત્યાર પછી અહીંયા નીચે આપેલ છે પેટર્ન, તેમાં આપણે જોઈએ તો વીસ ત્રીસ, એટલે કે વીસમાં દસ, આપેલ સંખ્યાની અંદર દસ દસ ઉમેરતા જવાનું છે. એટલે વીસની અંદર દસ ઉમેરીએ તો ત્રીસ, ત્રીસમાં દસ ઉમેરીએ તો ચાલીસ, ચાલીસમાં દસ ઉમેરીએ તો પચાસ, પચાસમાં દસ ઉમેરીએ તો સાઠ, સાઠમાં દસ ઉમેરીએ તો સિત્તેર, અને સિત્તેરમાં દસ ઉમેરીએ તો એંસી, એ પ્રમાણે આવશે. ત્યાર પછી ત્રીજી પેટર્ન છે, તેમાં પાંદડા આપેલ છે જેમાં ચોવીસ સત્તાવીસ, એટલે કે ચોવીસની અંદર ત્રણ ઉમેરીએ તો સત્તાવીસ, એટલે કે બાકીની સંખ્યાઓમાં ત્રીસ ત્રીસ ઉમેરતા જવાનું છે. સત્તાવીસમાં ત્રણ ઉમેરીએ તો ત્રીસ, ત્રીસમાં ત્રણ ઉમેરીએ તો તેત્રીસ, તેત્રીસમાં ત્રણ ઉમેરીએ તો છત્રીસ, અને છત્રીસમાં ત્રણ ઉમેરીશું તો ઓગણચાલીસ આવશે. ત્યાર પછી ચોથી પેટર્ન છે, તેમાં પાંચ દસ, એટલે કે આગળની જે સંખ્યાઓ છે તેમાં પાંચમાં જ ઉમેરતા જવાનું છે. પાંચની અંદર દસ ઉમેરીશું, ના પાંચની અંદર પાંચ ઉમેરીએ તો દસ, પછી પંદર, વીસ, પચીસ, ત્રીસ, અને અહીંયા આવશે પાંચ, ત્રીસમાં પાંચ ઉમેરીશું તો પાંત્રીસ આવશે. ત્યાર પછી અંદર અહીંયા પાંત્રીસ, પછી ચાલીસ, ચાલીસ પછીની જે સંખ્યા આવશે તે પિસ્તાલીસ, પિસ્તાલીસની અંદર પાંચ ઉમેરીશું તો પચાસ, પચાસની અંદર પાંચ ઉમેરીશું તો પંચાવન આવશે.